કેંગન મશીન યુઝ કરવાનો સૌથી મોટો રીઝન છે પેસ્ટિસાઇડ રિમૂવિંગ. ખેડૂતો જે છે તે પોતે જે શાકભાજી ઉગાવે છે તે શાકભાજી ઉપર જંતુનાશક દવાનો સ્પ્રે કરવામાં આવે છે. આ જંતુનાશક દવા જે છે તેને છાટેલી શાકભાજી બજારમાં વેચવા માટે આવે છે, ત્યાંથી આપણે ખરીદી અને પોતે ખાઈએ છીએ. હવે શાકભાજી ઉપર છાટેલી જે જંતુનાશક દવા જે છે તે પોતે ઓઇલ બેઝ મટીરિયલની બનેલી હોય, એટલે કે ઓઇલી હોય છે, જે આપણે ચીકણી હોય છે. તો આ જંતુનાશક દવા જે છે તે શાકભાજી ઉપર છાટેલી છે, જેને આપણે ઘરમાં લાવીએ અને તે પોતે એક ઓઇલ બેઝ મટીરિયલની જેને શાકભાજી ઉપર એક ઓઇલી પડ બનાવેલું હોય છે. તો આને દૂર કરવા માટે આપણે નોર્મલ પાણીથી શાકભાજીને ધોઈને આપણે પોતે બનાવીશું. તો જ્યારે ધોશું ત્યારે તેલને અને પાણીને ભળતું નથી, તો જે પાણી ઉપરથી આવે છે જે પર જંતુનાશક દવા ઉપર પડશે અને સીધે સીધું સિંકમાં જતું રહેશે, પરંતુ આ ઓઇલ બેઝ મટીરિયલ દૂર નહીં થાય. તમે હું બે જન્મથી સમજ્યા છીએ કે પાણીને તેલને ભળતું નથી, પરંતુ કેંગન મશીનમાંથી નીકળતું જે પાણી છે જે 11.5 pH નું સ્ટ્રોંગ આલ્કલાઇન વોટર છે, જેના દ્વારા જો શાકભાજી ધોવામાં આવે તો જે પણ જંતુનાશક દવા ચાટેલી છે તેને દૂર કરી શકાય છે. આ વસ્તુ મારા કહેવાથી માનવી જરૂરી નથી, પણ આપણે એને ફાઇનલી સાબિત કરવા માટે એક નાનો એવો ડેમો જોઈએ. તો ડેમોની અંદર આપણે જોઈએ તો હું અહીંયા નોર્મલી બે ગ્લાસ લઈ રહ્યો છું. આ બંને ગ્લાસની અંદર હું પોતે એક નોન રિફાઇન્ડ ઓઇલ એટલે કે તલનું તેલ નાખું છું, જે એક નોન રિફાઇન્ડ ઓઇલ છે જેના દ્વારા જંતુનાશક દવા બનાવવામાં આવે છે. તો આની અંદર હું નોર્મલી આ તેલ થોડુંક લઉં છું, આની અંદર પણ હું પોતે નોન રિફાઇન્ડ તેલ લઉં છું. તો હવે આ ના અંદર હું જે આપણા ઘરનું પાણી કહેતો પણ ભલે અને આ જે આપણે ગુજરાતની બ્રાન્ડ કહીએ છીએ આ બ્રાન્ડનું પાણી કહેતો ભલે હું અહીંયા તેલની અંદર નાખું છું, તો તેલને પાણીને ભળતું નથી. જન્મથી જ આપણે સમજીએ છીએ કે તેલને પાણીને ભળતું નથી, તો શું થશે કે તેલ તરીને ઉપર આવી જશે. પરંતુ કેંગનની અંદરથી કેંગન મશીનમાંથી કાઢેલું 11.5 pH નું સ્ટ્રોંગ આલ્કલાઇન વોટર જે છે તેને જેવું હું આ તેલની અંદર નાખીશ તેવું જ આ તેલ જે છે તેને પોતે ફાડી નાખશે. તમે જોઈ શકો છો, ઇટ ઇઝ મિરેકલ, આમણે તેલને ફાડી નાખ્યું છે. તો જંતુનાશક દવા દૂર કરવાનો કોઈની પાસે કાંઈ પણ પ્રકારનો રસ્તો છે નહીં. હું જ તમને કહું કે ચાલો આ એક પોઈઝનની બોટલ છે, તમારે જમતી વખતે તમારા દરેકના જે જમવાનું માણું છે એની અંદર તમારે એક એક ટીપું નાખવાનું છે, તો શું તમે નાખશો? પણ તમે નોર્મલી રોજે જંતુનાશક દવા છાટેલી શાકભાજી થ્રુ તમે પોતે રોજે આ જંતુનાશક દવા એટલે કે ઝેર ખાઈ રહ્યા છો, એનાથી બચવાનો કાંઈ રસ્તો નથી. એ વસ્તુને સાબિતી કરીએ તો શું થાય? તો કે ભાઈ સમજો કે સૌથી વધારે કેન્સર ઇન્ડિયાની અંદર સ્ત્રીઓને થાય છે. શા માટે? સ્ત્રીઓ તો કોઈ વ્યસન નથી કરતી, પુરુષો વ્યસન કરે છે, ગુટકા ખાય છે, માવો ખાય છે કે કોઈ પણ પ્રકારના વ્યસનો કરે છે. તો કેન્સર થવા કોને જોઈએ? પુરુષોને થવા જોઈએ, પણ સ્ત્રીઓને થાય છે કેમ? તો કે ભાઈ જંતુનાશક દવા છાટેલી શાકભાજી તમે બજારમાંથી લાવશો, જેવી તમે એને શાકભાજીને નોર્મલ પાણીથી ધોશો તો એના ઉપરથી શું થશે કે તેલને પાણી ભળતું નથી, તો શાકભાજી ઉપરથી જંતુનાશક દવા દૂર નહીં થાય. અને એ શાકભાજી જે છે જેવી ગેસ સ્ટવ ઉપર મૂકવામાં આવશે અને જેવી 100 ડિગ્રી ટેમ્પરેચર થશે ત્યારે તેની અંદરથી દવા રિલીઝ થશે અને લેડીઝ લોક પોતે શ્વાસની અંદર ઇન્હેલ કરશે અને તેમને લિમ્ફોમા, લ્યુકેમિયા અને સ્તન કેન્સર જેવા કેન્સર થશે. તો આનાથી બચવાનો કોઈ રસ્તો છે? ના, માત્ર ને માત્ર કેન્ગરનું 11.5 pH નું સ્ટ્રોંગ આલ્કલાઇન વોટર જે છે જે પોતે પેસ્ટિસાઇડ રિમૂવ કરી જાય છે અને આ વસ્તુ લેબોરેટરી ટેસ્ટેડ સાબિત થયેલી